મંગલેશ્વર પંથકના વિવેદ પોલીસ મથકોની હદમાંથી પોલીસ દ્વારા બુટલેગરોને દારૂના જથ્થા સાથે ઝડપી પાડે ગુનાઓ નોંધવામાં આવ્યા હતા, જેમાં છેલ્લા એક વર્ષ દરમિયાન વિદેશી દારૂનો જથ્થો એકત્ર કરાયો હતો, જેની કાયદાકીય કાર્યવાહી સંપૂર્ણ કરી 2.25 કરોડના વિદેશી દારૂના જથ્થા ઉપર ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું હતું. ભરૂચ જિલ્લાના અંકલેશ્વર પંથકના વિવિધ પોલીસ મથકો, જેમાં અંકલેશ્વર એ ડિવિઝન, અંકલેશ્વર બી ડિવિઝન, અંકલેશ્વર રૂરલ, અંકલેશ્વર જીઆઈડીસી અને પાનોલી પોલીસ મથકો મળી 5 પોલીસ મથકોમાં છેલ્લા એક વર્ષ દરમિયાન બુટલેગરોને વિદેશી દારૂના જથ્થાઓ સાથે ઝડપી પાડી કાર્યવાહી કરવામાં આવી હતી, જે બાદ વિદેશી દારૂનો જથ્થો એકત્ર કરવામાં આવ્યો હતો, જેની કોર્ટમાંથી પરવાનગી મળી આવતા આજરોજ કડકિયા કોલેજ નજીકની ખુલ્લી જગ્યામાં વર્ષ દરમિયાન 5 પોલીસ મથકોમાં ઝડપાયેલ દારૂનો નાશ કરવાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં અંકલેશ્વર એ ડિવિઝન પોલીસમાં 34,000થી વધુ બોટલો મળી કિંમત રૂપિયા 65 લાખ ઉપરાંતનો દારૂ, અંકલેશ્વર રૂરલ પોલીસ મથકમાં 44,000થી વધુ બોટલો મળી કિંમત રૂપિયા 57 લાખ ઉપરાંતનો દારૂ, અંકલેશ્વર જીઆઈડીસી પોલીસમાં 22,000થી વધુ બોટલો મળી કિંમત રૂપિયા 30 લાખ ઉપરાંતનો દારૂ, અંકલેશ્વર બી ડિવિઝન પોલીસમાં 5,000થી વધુ બોટલો મળી કિંમત રૂપિયા 22 લાખ ઉપરાંતનો દારૂ, તેમજ પાનોલી પોલીસ મથકમાં 1,100થી વધુ બોટલો મળી કિંમત રૂપિયા 1 લાખ ઉપરાંતનો મુદ્દા માલ મળી કુલ 1,18,000 ઉપરાંતની વિદેશી દારૂની બોટલો મળી રૂપિયા 1,78,00,000 ઉપરાંતના વિદેશી દારૂના જથ્થા ઉપર અંકલેશ્વર એસડીએમ તનિષા નતિશા માથુર, ડીવાયએસપી ચિરાગ દેસાઈ, મામલતદાર કરણસિંહ રણા સહિત ઉચ્ચ કક્ષાના અધિકારીઓ તેમજ પોલીસ મથકના પીઆઈ અને પીએસઆઈ સહિત પોલીસ કર્મીઓની હાજરીમાં બુલડોઝર ફેરવી વિદેશી દારૂના જથ્થાનો નાશ કરવામાં આવ્યો હતો. આજે અંકલેશ્વર તાલુકાના 5 પોલીસ સ્ટેશન, અંકલેશ્વર એ ડિવિઝન, બી ડિવિઝન, અંકલેશ્વર રૂરલ, અંકલેશ્વર જીઆઈડીસી તથા પાનોલી પોલીસ સ્ટેશનનો છેલ્લા વર્ષમાં જે પણ પ્રોહિબિશનના કેસો કરવામાં આવ્યા, તે મુદ્દામાલની કોર્ટમાંથી મંજૂરીઓ મેળવી મુદ્દામાલ નાશ કરવા માટે એસડીએમ અંકલેશ્વર મેડમને મોકલી આપવામાં આવેલ આજની તારીખ નક્કી કરી કડકિયા કોલેજ પાસે 1,08,000 કરતાં પણ વધારે બોટલ્સ, જેની કુલ કિંમત 1,78,00,000થી પણ વધારે થાય છે, એ મુદ્દામાલ આજે નાશ કરવામાં આવનાર છે.